હેલો ડિયર સ્ટુડન્ટ આજનો આપણો પ્રશ્ન છે કે ટુ ઇન્ટુ પ્લસ ઇક્વલ પછી ચાર ઓપ્શન આપેલા છે કે એ જીરો બી વન સી માઇનસ ટુ અને ડીસ તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો અહીંયા સૌપ્રથમ તો આપણે શું કરશું કે ટુ ના ટુ એમ નામ રાખીશું છે ત્યાં આપણે શું કે એની પાવર કરશું એટલે શું શું થશે થશે એવી જ રીતે આપણે તો કેટલી પાવર થ્રી પાવર અને માઇનસ થ્રી ઇન્ટુ સાઇન રેસ ટુ ફોર થી કરશું કે સાઈન રેસ્ટ ટુ ટુ ઇન્ટુ થી અને એનો સ્ક્વેર પ્લસ કોસ રેસ ટુ ટુ થીટા અને એનો સ્ક્વેર આપણે શું કર્યું કે સિક્સ પાવર હતી તો ટુ ની થ્રી પાવર કરી સિક્સ પાવર હતી તો ટુ ની થ્રી પાવર કરી ફોર પાવર હતી તો ટુ ની ટુ પાવર કરી અને ફોર પાવર હતી તો ટુ ની ટુ પાવર કરી હવે આપણે શું કરવાનું છે તો હવે આપણી પાસે આવું ફોર્મ્યુલા છે કે એ ક્યુબ પ્લસ બી ક્યુબ ઇક્વલ ટુ એ પ્લસ બી નો ક્યુબ

પ્લસ કો સ્કવેર થાય એ તો આપણને ખ્યાલ જ છે તો ત્રણ વસ્તુનો યુઝ કરીને આપણે દાખલો આગળ ગણીએ તો અહીંયા ટુ ના ટુ આપણે એમના દેસુ પછી અહીંયા શું થશે કે પ્લસ બી નો ક્યુબ એટલે એ પ્લસ નો ક્યુબ એટલે શું થાય તો એ આપણું થશે સાયન્સ અને બી થશે કો તો હું એ પ્લસ બી એટલે કે સાયન્સ સ્ક્વેર પ્લસ લખીશ અને એનો શું લખીશ ક્યુબ લખીશ માઇનસ થ્રી એ બી એ યાની કે થ્રી ઇન્ટુ સાઇન ઇન્ટુ એ પ્લસ બી એ પ્લસ બી એટલે શું છે સાઈન્સ સ્ક્વેર થી કોઈ સાઇન સ્ક્વેર થી પ્લસ કો સ્કવેર તો અહીંયા આપણું કેટલું કામ પૂરું થયું આ બ્રેકેટનું કામ પૂરું થયું તો હવે આ મેઇન બ્રેકેટ આપણે અહીંયા શું કરશું પૂર્ણ કરશું હવે માઇનસ થ્રી તો હતા જ

હવે શું થશે કે હવે આપણે આપી દઈએ પછી શું થશે કે માઇનસ થ્રી ઇન્ટુ વન એટલે થ્રી અને માઇનસ થ્રી ઇન્ટુ માઇનસ ટુ એટલે પ્લસ સિક્સ ઇન્ટુ સાઇન સ્કવેર સીટા ઇન્ટુ કો સ્કવેર હવે જુઓ તો શું થશે